નમસ્કાર. અગાઉના લેક્ચરમાં આપણે અજ્ઞાત વાક્યનું એક્ઝામ્પલ જોયું. હવે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ અને તેના સેન્ટેન્સ તરફ આપણે જવાના છીએ. એટલે એક્ઝામ્પલ નંબર બે, મારી સાથે સાથે તમે લોકો પણ લખતા જાઓ છો. આઈ સે ટુ હિમ, આઈ સે ટુ હિમ. રિપોર્ટેડ સ્પીચનું સેન્ટેન્સ બાર પર ધ્યાનથી જોવાનું છે. પ્લીઝ ગીવ મી યોર બુક. તો બાળકો તમે જુઓ શું કહ્યું આપણને. હું સૌ પ્રથમ પહેલા જ વાત કરી દીધી હતી કે કેટલાક ફેરફાર કરવાના છે, કેટલા નજર માની લઈએ અને પછી આપણે કહાની જે છે એ સ્ટાર્ટ કરીએ. ઓકે, સેટ ટુની જગ્યાએ આપણે ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. સેન્ટેન્સ કેવો છે? પ્લીઝ ગીવ મી યોર બુક, મહેરબાની કરીને તારી બુક મને આ. ફાઇન, આઈ સે ટુ હિમ એટલે આઈ જે છે એ કોઈ ભાઈને કહે છે કે હું છું, હું છું એ કોઈ છોકરાને કહું છું કે મહેરબાની કરીને બુક મને આપો. એટલે શું ભાવાર્થ? રિક્વેસ્ટેડ, આઈ રિક્વેસ્ટેડ ટુ હિમ. વાક્ય કેવું છે? હકાર અને સેન્ટેન્સ સ્વરૂપે શું આવશે? ટુ. શું આવશે? થશે તો મી જે છે એન આઈ, તો એનું પણ શું થઈ જાય છે? મી નું મી. આમાં કોઈ જ ફેરફાર થતો નથી. યોર નો ફેરફાર કોના પ્રમાણે કરવાનો છે? સાંભળનાર પ્રમાણે. તો અહીંયા આપણે તમે જુઓ કે યોર આપ્યું હોય અને સાંભળનારમાં શું છે? હિમ. તો હિમ હોય તો એનું સાંભળનાર સ્વરૂપે શું થઈ જાય? યસ. કારણ કે અહીંયા કોનો ફેરફાર કીધો છે આપણને? યોર નો ફેરફાર. હિઝ બુક બરાબર જોયું. તમે શું જોયું? તો કયો ભાવ સૂચવાયો હતો? વિનંતીનો. કઈ રીતે ખબર પડી આપણને? તો પ્લીઝને એવા બધા શબ્દો છે એને દૂર કરવાનો છે. ગીવ મી યોર બુક એટલે આઈ રિક્વેસ્ટેડ ટુ હિમ. વાક્યને જોડવા માટે ટુ ગીવ મી હિઝ બુક. ફાઇન. ઓકે, હવે ત્રીજું વાક્ય લખીએ છીએ. શિક્ષણ વિદ્યાર્થીઓને કહે છે નિયમિત બનવું, બી રેગ્યુલર. રાઈટ, એટલે કેવો પ્રકારનો અભાવ છે? તો તરત જ ખ્યાલ આવે જોતા કે શું આવે છે? સલાહ કે તમે નિયમિત બનો. ચલો લખીએ. વાક્યને જોવા માટે શું ખબર પડશે? સંયોજક સ્વરૂપે ટુ. બી જેમ તેમ. બી શું છે બાળકો? ક્રિયાપદ એટલે
તમે પણ નોંધતા જાઓ છો જોડે જોડે કે ક્રિયાપદથી જે વાક્ય શરૂ થાય એને શું કહેવાય અજ્ઞાત વાક્ય કહેવાય એટલે શિક્ષક છે વિદ્યાર્થીને સલાહ આપે છે કે તમે કેવા બનો નિયમિત બનો એટલે જેવો ભાવાર્થ છે એના આધારે આપણે એને સેટિંગ શું કહીએ છીએ અલગ અલગ પ્રકારના શબ્દો અથવા તો જે શબ્દનો ભાવ છે એ પ્રકારનું આપણે ત્યાં આગળ સેટની જગ્યાએ મૂકીએ છીએ હવે નકારાત્મક વાક્ય હોય તો કઈ રીતે લખવું એની પણ થોડીક સૂચના છે એ લખી દઈશું ઝડપથી ચલાવશો નહીં કોણ કોઈ કે છે કોઈ ભાઈ છે કોઈ મને કે
વાક્યને જોડવા માટે શબ્દ શું લેવાનું છે પ્લીઝ અને દુઃખ જેવા શબ્દો શું કાઢી નાખવાના છે. ડ્રાઈવ થી શું થયું વાક્યની શરૂઆત. The scooter very fast.
the teacher. Gracias.